नमस्कार मित्रों, बीएसएफ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને વેટરનિટી આસિસ્ટન્ટ સર્જન માટેની ભરતી આવી છે। તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું। એના પહેલા જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે। મિત્રો, ભરતીમાં આપણે આગળ જોઈએ તો ભરતી જે છે સંસ્થા બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેની અંદર પોસ્ટ વેટરનિટી આસિસ્ટન્ટ સર્જન માટેની આપવામાં આવેલી છે। કુલ જગ્યાઓ જોઈએ તો 20 પોસ્ટ છે અને શૈક્ષણિક લાયકાત શું જોઈએ છે તો ઉમેદવારોએ વેટરનિટી સાયન્સ અને એનિમલ હસ્બન્ડરીમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, અથવા વેટરનિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સમકક્ષ કોર્સ કરેલ હોવા જોઈએ। ઉંમર મર્યાદા શું રહે છે તો મિનિમમ 23 વર્ષ અને મેક્સિમમ 30 વર્ષની ઉંમર મર્યાદા છે। એની અંદર નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે। એપ્લિકેશન માટેની ફી જોઈએ તો જનરલ અને ઓબીસી કેટેગરી માટે 400 રૂપિયા ફી છે, જ્યારે એસસી એસટી અને ઓલ ફિમેલ કેન્ડિડેટ માટે 47.20 રૂપિયા એટલે કે 47 રૂપિયા અને 20 પૈસા ફી છે। પગાર ધોરણ શું રહે છે તો પગાર ધોરણ જે છે એમાં 56,100 થી 1,77,500 સુધીનો પગાર, ખૂબ જ સારું એવું પગાર ધોરણ આપવામાં આવેલું છે। અગત્યની તારીખો જોઈએ તો એપ્લિકેશન જે સ્ટાર્ટ થશે, ઓનલાઈન એપ્લિકેશન 11/12/2022 સ્ટાર્ટ થશે, જ્યારે છેલ્લી તારીખ છે 9/1/2023 ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરી લેવાની રહેશે। સિલેક્શનની જે પ્રોસેસ છે એ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે। એપ્લિકેશન મોડ ઓનલાઈન તમારે એપ્લિકેશન કરવાની છે, જેના માટેની વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો https://rect.bsf.government.in। આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન માટેની લિંક અને વધુ માહિતી માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, તેમજ ફોર્મ પણ ભરી શકો છો। તો મિત્રો, આ હતી બીએસએફ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।